જય શ્રી સ્વામિનારાયણ. સુપ્રભાત. કેમ છો બાળ મિત્રો? મજામાં ને? આઈ હોપ મજામાં જશો. આજે આપણે બાળક સિંહ આગળ વધારશું. તો સૌથી પહેલા તમે અત્યારે ઘરે બેસીને ઓનલાઈન ભણી રહ્યા છો તો કોરોનાના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે, તો એના માટે સાવચેતી રાખવી જરૂરી છે. તો માસ્ક પહેરતા રહેજો, હાથ ધોતા રહેજો, જરૂરી કામ ના હોય તો બહાર ના નીકળતા, બહાર નીકળવાનું ટાળતા રહેજો. અને ક્યારેક જરૂરી હોય ને બહાર નીકળો ત્યારે વારંવાર હાથ ધોવાનું, સેનિટાઈઝર કરવાનું અને માસ્ક તો હંમેશા પહેરી રાખવાનું. આવી જ રીતે આપણે જો કન્ટિન્યુ રહેશું તો કોરોનાને માત આપી શકશું. આપણે બાળક સુધીને હવે આગળ વધારશું. તો કાલે આપણે ક થી કરી ને ડ સુધીની બાળક સુધી કરી હતી, હવે આવે છે ડ. ડ ડા ટી ટી. કાલે તમને કહ્યું હતું એ પ્રમાણે ટી રસ્વ છે એટલે નાનો અને દીર્ઘ છે એટલે મોટો ખેંચવાનો છે. તો ટી ટી ટુ એવી જ રીતના અહીંયા પણ ઉની માતા ઉ રસ્વ છે તો નાનો, દીર્ઘ છે તો મોટો. ડુ ડુ ડે ઢે ઢો ઢ ઢ ઢ. ઓકે, હવે એના પછી આવશે ણ. તો ણ ણા ણી ણી ણુ ણુ ણે ણે ણો રમ રમ ણ. બરાબર. એના પછી આવશે ત. તો ત તા તી તી મરચાનો મરચું કેવું લાગે ને બહુ, એ મરચાનો
મી, મી મુ, મુ મે, મૈ મુ, મૌ મમ મહ. બચ્ચું પછી શું આવશે? મ પછી ય યતી નો ય. તો એવી જ રીતના ય. હવે ય અને પ માં પણ ફરક છે. ય નું પેટ બહુ જ બહાર હોય છે. આ છે ય ને આ છે પ. પ નું પેટ અંદર હોય છે અને ય નું પેટ બહાર હોય છે. લખવામાં ખાસ તમને ધ્યાન રાખવાનું છે ય અને પ માં. ગુજરાતીમાં ઘણા એવા શબ્દો છે જે તમને સેમ લાગતા હોય પણ ડિફરન્ટ છે, લખવામાં જુદા જુદા છે. ઓકે, ને એનું ઉચ્ચારણ પણ જુદો જુદો થાય છે. ય અને પ. ઓકે, તો આપણે ચાલુ કરીશું. ય ય યા, ઈ ઈ, યુ યુ, યે યે, યો યો, યમ યમ, યતિ અને પછી આવશે ર. તો ર, રા, રી, રી, રુ, રુ, રે, રૈ, રો, રૌ, રમ, રહ. બરાબર. ર પછી પછી શું આવશે? લ, લખતાંક લ. તો લ, લા, લી, લી, લુ, લુ, લે,